મારા ઘણા વસ્તુ કાવ્યો છે, એમાં રૂમાલ છે, ચાદર છે, ડુંગળી છે, સફરજન છે, ટેબલ છે, ખુરશી છે, પછી આવા અનેક મારા વસ્તુ કાવ્યો છે. એમાંથી એક હું વાંચું છું, ડુંગળી. ડુંગળી ક્યારેક રંગહીન, ક્યારેક ગુલાબી, બધું ભૂલાવતી, સમયને સાચવતી અજાયબ ઘડી, સમયને રમાડે હળવે હળવે ધૂંધળી આંખ, પડ ઉપર પડ ખુલે, ભૂગર્ભથી આકાશ સુધીનો જાણે રસ્તો ખુલે, દૂર દૂરનો નક્ષત્ર ગોળો, મોંજો દડો ઉઘડે ઉઘડે ને ઉઘડતો જાય, ઊનો ઊનો શ્વાસ, ઘડીક કસ્તુરીની તો ઘડીક એમોનિયાની વાસ, ખારા પાણીનો શુદ્ધ આવાસ, રવરવે રંગ, સ્વાદ ને ગંધ અકબંધ. આપણે સાંભળ્યું કવિશ્રી રાજેન્દ્ર પટેલનું કાવ્ય એમના જ અવાજમાં. રાજેન્દ્ર પટેલ એટલે મૂળ તો સાહસિક ઉદ્યોગપતિ, પરંતુ સાહિત્યમાં ઊંડા અને સક્રિય રસને કારણે આજે તેઓ કવિ, વાર્તાકાર, અનુવાદક, વિવેચક અને એકાધિક શૈક્ષણિક તેમજ સાહિત્યિક સંસ્થાઓના કુશળ વહીવટકાર તરીકે સુપ્રસિદ્ધ છે. આવી બહુમુખી પ્રતિભા ધરાવતા રાજેન્દ્રભાઈનો જન્મ અમદાવાદમાં નરોડામાં તારીખ 20/8/1958 રોજ થયો હતો. એમના પિતાનું નામ ભોગીલાલ, માતાનું નામ લક્ષ્મીબેન. મારા બાપુજી એક અતિ સામાન્ય ઘરમાંથી આવેલા અને એ મિલમાં કામદાર હતા. મારા બા અભણ હતા અને મારા બા ને બહુ નાનપણમાં મા બાપ ગુમાવેલા, એટલે આમ અભાવમાં એનું જીવન ગયેલું. અને મારા બાપુજી બહુ જ સિદ્ધાંતવાદી, અને મને ખ્યાલ છે કે 42ની ચળવળમાં તો એમને હરિજનો સાથે અમારા હનુમાનજીના મંદિરના કમ્પાઉન્ડમાં એક સમૂહ ભોજન રાખેલું, અને ત્યારે અમને થોડોક સમય ગામ બહાર પણ મોકલેલા. એટલે બાપુજી આજીવન ખાદીધારી અને એ રીતના એ વાતાવરણમાં ઉછરેલા, પરંતુ બહુ જ નિષ્ઠાવાન અને ઉગ્ર પણ એટલા પુષ્કળ. અને એની સામે મારા બા એકદમ શાંત, સહનશીલ. એટલે આવા એક સામાન્ય ઘરમાં મારો ઉછેર થયો હતો, પરંતુ પાયામાં એક બાની એકદમ શાલીન એવો સ્વભાવ મને મળ્યો, અને બાપુજીની જે સત્યનિષ્ઠા. અને એ વખતે એમને ગામમાં કંઈક પુસ્તકાલયનો આરંભ કરેલો. ગામમાં એ જરા સક્રિય હતા, સવારે મારા બા કહેતા કે 6 વાગે નીકળી જાય, ગામનું પુસ્તકાલય ખોલે, પછી એ મિલમાં જાય. એ વખતે કંઈક બગીચા મિલમાં એ કામ કરતા અને 25 પૈસા બચાવવા ઘણીવારે ચાલતા જતા, સાંજે સીધા એ પાછા ગામના કામમાં જાય, સામાજિક કામમાં આખા, અને રાતના ઘરે આવે. એટલે મને ઘણીવાર અત્યારે લાગે છે કે આ સતત કામ કરવાની ટેવ એ મારા બાપુજીમાંથી મળી હશે. અને પત્નીનું નામ દક્ષાબેન, જેઓ પોતે પણ સાહિત્ય રસિક છે અને સારા અનુવાદક પણ છે. અમદાવાદમાંથી જ મેટ્રિકની પરીક્ષા આપી તેઓ કેમેસ્ટ્રી સાથે BSc અને ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી આ જ વિષય સાથે MSc થયા. સાયન્સના વિદ્યાર્થી હોવા છતાં તેઓ સાહિત્ય અને સાહિત્યકારોના પરિચયમાં કેવી રીતે આવ્યા એ વાત એમના જ મુખે સાંભળીએ. પછી BSc કર્યું મેં, SSCમાં પાસ થયા પછી એ ભવન્સ કોલેજમાં મેં કર્યું કેમેસ્ટ્રી સાથે. એ પતાવ્યા બાદ મેં સ્કૂલ ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ સ્કૂલ યુનિવર્સિટીમાં ત્યાં મેં MSc કર્યું. આ મારો ભણતરનો આખો એક પ્રવાહ છે, અને એમાં વિજ્ઞાનનો વિદ્યાર્થી, પરંતુ પેલો સ્કૂલ ઓફ સાયન્સમાં ભણતો હતો ત્યારે મુખ્યત્વે હું રહેતો સ્કૂલ ઓફ લેંગ્વેજમાં,
અને ત્યાં વાચિકમ કરીને એક ગ્રુપ ચાલતું ને એમાં હું જોડાયો હતો. રઘુવીરભાઈ ત્યારથી ઓળખે, એ વાચિકમ ગ્રુપમાં હું જતો અને ત્યારે સુરેશ જોશીનો પ્રભાવ હતો અને બીજી બાજુ અનિરુદ્ધભાઈ જોડે એક નિકટતા ઊભી થઈને એના લીધે ભોગીભાઈ ગાંધી જોડે અમારો સંબંધ બંધાયો અને પછી તો એક સામાજિક દ્રષ્ટિકોણ પણ ઇનબિલ્ટ ઊભો થતો ગયો. શરૂથી જ થોડી સંઘર્ષમય સ્થિતિ સાથે એમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું અને આજે તો પોતાની ફાર્માસ્યુટિકલ કંપની સાથે સ્થાપિત અને સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિમાં જેમનું નામ છે એવા રાજેન્દ્રભાઈ સતત સાહિત્ય સર્જન સાથે અને સાહિત્યિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રહી શક્યા એ પણ આશ્ચર્યની વાત છે. 10 વર્ષની ઉંમર સુધીમાં અનેક મૃત્યુ જોયા અને પેલા એકલતા, કારણ કે બા સતત આ લોકોની સારવારમાં વ્યસ્ત હોય અને નાનો ને મોટો બે ભાઈ ગુજરી ગયા એટલે હું એકલો પડી ગયો અને એના લીધે સતત એકલતા અને મૃત્યુનો મોટી વેદના, એ મારો પહેલો આ મને લાગે જે સર્જનાત્મક ધક્કો એ વેદનામાંથી આવ્યો છે, એકલતામાંથી આવ્યો છે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ એ છે કે વેદના ને એકલતા તો બધાને હોય છે ઓછી અબત્તે, પરંતુ આ એકલતાના લીધે હું વાંચન તરફ વળ્યો અને અમારા ગામની લાઇબ્રેરી હતી ત્યાં સવારે જઈને 2 પુસ્તક લઉં બીજા દિવસ આપી દઉં, એટલે ખૂબ વાંચ્યું અને એ વાંચન એક તરફ એ વાંચનનો મારો અભિગમ અને એની ટેવ માનો ને, અને એ પેલી એકલતા ખાડવા કદાચ હશે અને એમાંથી રસ નિષ્પન્ન થયો અને એમાંથી પછી મજા પડવા માંડી ને એ રીતના અનેક પુસ્તકો વાંચે અને બીજી બાજુ પેલી વેદના તો હતી જ, એટલે અનાયસ મેં મને લાગે છે કે 10મા ધોરણમાં પહેલું કાવ્ય રચ્યું અને એ પણ મારા બધા હોમવર્કની નોટમાં આમ સાઈડમાં હાંસિયામાં કંઈક લખ્યું હશે અને શિક્ષકની નજર પડી અમારા મને ભણાવતા હતા કે આ શું છે, એટલે હું પહેલાં ગભરાયો કે સાહેબ એ તો આમ જરા ગલ્લા તલ્લા કરવા લાગ્યો કે હમણાં માર પડશે, કે ના તો બહુ સરસ છે, કોણે લખ્યું? સાહેબ મેં કહ્યું. તો પહેલી વાર મને ક્લાસ વચ્ચે ઊભો કરીને કહ્યું કે આ છોકરો કવિતા લખે છે, એટલે આપણો વટ પડવા માંડ્યો. એટલે આમ સર્જનાત્મક પછી તો રીતસર વ્યવસ્થિત બધું ગોઠવાતું ગયું અને વાંચતો ગયો લખતો ગયો, પણ એકલો પહેલો પ્રભાવ મેં સ્વીકાર્યું એમ શ્રી અરવિંદ, કારણ કે એમના કાવ્યોનો મોટો પ્રભાવ છે, ખાસ સાવિત્રી અને એમના કાવ્યોનો. વૈશ્વિક સ્તરે હું જોઉં તો મને જે રસ પડે છે જે ગદ્યમાં, એ કાફકા અને દોલ્સ્તોવ્સ્કી, એ બંનેનો મારા મન ઉપર ખૂબ, એટલે કાફકાની તો મેટામોર્ફોસિસ મેં આખી ટ્રાન્સલેશન કોલેજમાં હતો ત્યારે કરેલી છે એ વાર્તા, અને કાફકાનું પરિશીલન અને એ મને ગુજરીમાંથી મળેલા. કાફકા એ વખત તો પૈસા નહીં, સામાન્ય ઘરમાંથી આવેલા અને ગુજરીમાં જઈને લઈ અને એમાં પહેલી વાર ફ્રાન્સ કાફકાની એ ચોપડી કૌતુકવશ ઘરે લાવ્યો 5 રૂપિયામાં અને સાલી એને તો જિંદગી બદલી કાઢી. દોસ્તોવ્સ્કી ખૂબ વાંચ્યા એમ. કવિતામાં જે છે એ મારું અત્યારનું પરિશીલન કહું તો સિમસ હેની કે ડેરેક વોલકોટ કે જોસેફ બ્રોડસ્કી, આ બધા નોબેલ પ્રાઇઝ વિનર્સ કવિઓ છે. એટલે પદ્યમાં મને શ્રી અરવિંદ ટાગોર ઉપરાંત પશ્ચિમની જે મને મળ્યું એ પાબ્લો નેરુદામાંથી મને ખૂબ પ્રાપ્ત થયું છે, કે એ પાબ્લો નેરુદાના કાવ્ય સૃષ્ટિમાંથી હું સતત પસાર થતો અનેક વાર. લોરકા વાંચ્યા એવી રીતના વિશ્વ સાહિત્યના માનો અને અનેક એવા સાહિત્યકારોનું પરિશીલન કર્યું. 2 દીકરીઓનો ઊંડો કલામાં રસ અને પોતે સાહિત્યકાર, એટલે ઘરમાં જ સ્વસ્થ કલા સાંસ્કૃતિક વાતાવરણ ધરાવતા રાજેન્દ્રભાઈના પ્રસિદ્ધ પુસ્તકોમાં જુઈની સુગંધ વાર્તા સંગ્રહ, જેનો હિન્દીમાં પણ અનુવાદ થયેલો છે, ઉપરાંત કોશમાં સૂર્યોદય, શ્રી પુરાંત જણસે અને અધૂરી શોધ કાવ્ય સંગ્રહો, તેમજ અવગાહન વિવેચન સંગ્રહ અને નદીનો ત્રીજો કાંઠો, તેમજ સફળતાનો અભિગમ અનુવાદના પુસ્તકોનો સમાવેશ થાય છે. રાજેન્દ્રભાઈના એકાધિક પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયેલા છે. સાહિત્યના અન્ય મૂલ્યવાન પ્રમાણપત્રો સાથે પોતાના વ્યવસાયની સફળતાનું પ્રમાણપત્ર પણ એમને
પ્રાપ્ત થયેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટમાં કોષાધ્યક્ષ અને સેક્રેટરી તરીકેની સેવાઓ આપી રહેલા રાજેન્દ્રભાઈએ સાહિત્યના પ્રચાર પ્રસાર અને ગુજરાતી ભાષા માટે પણ નોંધપાત્ર કાર્યો કર્યા છે. પછી જે મોટો શિફ્ટ મને જે મોટો વળાંક મારામાં આવ્યો એ નારાયણભાઈ દેસાઈના લીધે, અને એનાથી સમજાયું કે સાહિત્ય પદાર્થ જે છે એક અનન્ય વસ્તુ, એ અનન્ય ત્યારે જ પુરવાર થાય છે કે જ્યારે એને સામાજિક સંદર્ભો મળે છે. અને પછી એમ હું આગળ વધતો ગયો અને મને સમજાયું કે ભાઈ એટ ધ એન્ડ ઓફ ધ ડે, દિવસના અંતે આપણે જો કશું કરવું હોય આગવું તો બે જ વસ્તુ છે, એક કવિતા વાર્તા લખો અને એના અંતર્ગત જે કંઈ થાય એ બધું જ કરવું. અને એમાંથી નારાયણ દેસાઈ જોડેથી રહેવાથી સમજાયું કે સાહિત્ય નહીં પણ ભાષા મહત્ત્વની છે. એટલે પહેલી વાર મારું ફોકસ લેંગ્વેજ ઉપર આવ્યું અને મને એમ સમજાયું કે અત્યારે જે પરિસ્થિતિ છે ગુજરાતી ભાષાની ઓવરઓલ, કે વર્ષે 100% પ્રજા ગુજરાતી વાંચવા લખવા બોલવામાંથી વિમુખ થાય છે અને એ 12% સુધી આ પર્સન્ટેજ વધી ગયું છે, અને 30% એક વખતે આ વટાવશે પછી ઇટ્સ એ ઇરિવર્સિબલ પ્રોસેસ, અને એ બહુ ભયાનક પરિસ્થિતિ હશે. અને ભાષા છે તો પછી સાહિત્ય છે, સંસ્કૃતિ છે, બધું જ છે, વારસો છે. તો પહેલી વખત નારાયણભાઈ જોડે રહેવાથી સમજાયું કે ભાષા ઉપર આપણે કેન્દ્રિત થઈએ, અને એ ભાષા ઉપર કેન્દ્રિત થયા એટલે બધા વાળા નીકળી ગયા. જે કંઈ બધા જરા આપણે આસપાસ જે હતું એ બધું ઓપન થઈ ગયું કે ભાષા માટે આપણે કામ કરીએ છીએ, સાહિત્ય માટે, કે મારી કવિતા વાર્તા કે એ પછી કોઈ મારી કવિતાને સારી કહે કે ન કહે, મારી ભાષા માટે હું કામ કરું છું. અને એટલે હું વધુ ને વધુ એમાં જોડાયો અને પછી તો છેલ્લે વાંચે ગુજરાત અભિયાનમાં પણ મારો સક્રિય ભૂમિકા રહી, એમાં પણ હું જોઈન્ટ સેક્રેટરી રહ્યો અને 1 વર્ષ 18 લાખ બાળકો જોડે કામ કર્યું અને એમને 1 કરોડ જેટલા પુસ્તકો વાંચ્યા. એક જુદો અનન્ય અનુભવ છે. આજે પોતાના વિકસિત ફાર્માસ્યુટિકલ કંપનીના વહીવટ ઉપરાંત રાજેન્દ્રભાઈ સર્જનમાં પણ એટલા જ વ્યસ્ત રહે છે, દીકરીઓની કલા પ્રવૃત્તિઓમાં પણ એટલો જ સક્રિય રસ લે છે અને સાથે સાથે ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટમાં અને ગુજરાતી ભાષાના ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં પણ એટલા જ સક્રિય રહે છે.